નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સાચી ઈશ્વર ભક્તિ. સાચી ઈશ્વર ભક્તિ સંત એકનાથની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ ચૂકી હતી. તેઓ જ્યાં પણ જતા ત્યાં લોકોને ધર્મ ઉપદેશ આપતા હતા અને ઈમાનદારી તથા સત્યના માર્ગે ચાલવાની સલાહ આપતા. તેઓ લોકોને કહેતા કે ધર્મ જીવનનો આધાર છે. ધર્મ વગરનું જીવન પશુ જેવું હોય છે. જે રીતે વૃક્ષના મૂળિયાઓ તેનો આધાર હોય છે, એ જ રીતે ધર્મરૂપી મૂળ જીવનરૂપી વૃક્ષનો આધાર છે. જે રીતે મૂળ વગર વૃક્ષની કલ્પનાઓ થઈ શકતી નથી, એ જ રીતે ધર્મ વગરનું જીવનની કલ્પના પણ થઈ શકતી નથી. વૃક્ષ પોતાના મૂળ દ્વારા પોતાનો જીવન રસ તથા પોષણ મેળવે છે. એ જ રીતે જીવન પણ ધર્મમાંથી જ જીવન રસ મેળવીને સુખી સુંદર અને સફળ બને છે. એકવાર સંત એકનાથ ભ્રમણ કરી રહ્યા હતા, એટલામાં એક માણસ તેમની પાસે આવ્યો અને કહ્યું કે મહાતમ, હું ખૂબ દુઃખીથી આપના દર્શન કરવા માટે આવ્યો છું. મારે કેટલાય પ્રકારના કાર્યમાં વ્યસ્ત રહેવું પડે છે, મને ભગવત ભક્તિ કરવાનો સમય મળતો નથી. તેથી હે મહાત્મા, હું આપના શરણમાં રહેવા ઈચ્છું છું અને ભગવત ભક્તિ કરવા ઈચ્છું છું. હવે હું ઘેરે પાછો જવા ઈચ્છતો નથી, તેથી આપ મને તમારો શિષ્ય બનાવવાની અને તમારી સાથે રહેવાની અનુમતિ આપો. હવે હું ઘર છોડીને હંમેશને માટે આવી ગયો છું. તું એકલો જ છે કે ઘરના બીજું કોઈ છે? તે માણસ કહ્યું કે હે ભગવાન, મારા લગ્ન થઈ ગયા છે. મારી પત્ની છે, વૃદ્ધ માતા પિતા છે તથા મારા બે બાળકો છે. હું એ બધાને છોડીને બહુ મોટી આશાથી આપની પાસે આવી રહ્યો છું, તેથી આપ મને નિરાશ ના કરશો, મારી પર દયા કરો. સંત એકનાથે કહ્યું કે શું તારા માતા પિતાએ તને આ માટે રજા આપી છે? શું તને તારી પત્નીએ આની અનુમતિ આપી છે? એના જવાબમાં તે માણસ સંકોચ પામતા બોલ્યો કે ના માતમ, જ્યારે જીતે લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે હું છાનો માનો ઘેરથી ભાગી આવ્યો છું. તેઓ ગાઢ ઊંઘમાં હતા. એ તકનો લાભ લઈને હું ઘેરથી ભાગી નીકળ્યો અને આપની પાસે આવી ગયો. એ બધા જાગતા હોય તો તેઓ મને ઘર છોડવા જ ન દે. સંત એકનાથે તેને ફરી પ્રશ્ન પૂછ્યો, અને તારા બાળકો? તેઓ પણ ઊંઘી રહ્યા હતા. તેમને ઊંઘતા મૂકીને હું જ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. મેં હવે ઘર બહાર છોડી દીધું છે અને બસ ભગવાનનું કામ કરવા ઈચ્છું છું. સંત એકનાથે તેને સમજાવતા કહ્યું કે વાત, ભગવાનની સેવા કરવા અહીં આવ્યો છે, પરંતુ તેઓ તે તારા ઘરમાં છે અને તે એક ભગવાનને છોડી દીધા. ભગવાન તો ગટ ગટમાં વસેલા છે, તેઓ ક્યાં નથી. તેઓ તો સૃષ્ટિના કણે કણમાં વ્યાપેલા છે. તેઓ તો દરેક પ્રાણીઓની અંદર મોજૂદ છે. દરેક મનુષ્ય સજ્જન ભગવાને જ કર્યું છે. તારા માતા પિતા, પત્ની તથા બાળકોમાં રહેલા પરમાત્માને વંદન કરીને તું એમના પ્રત્યેના તારા કર્તવ્યનું પાલન કર. ગૃહસ્થ ધર્મ પૂરો કરીને હંમેશા ભગવાનનું સ્મરણ કરતો રહે, તેથી સંસારના પ્રત્યક્ષ તારા મનમાં આસક્તિ ના રહે અને અંતે તને મુક્તિ મળે. આ જ ભગવાનની સાચી ભક્તિ છે. કર્તવ્ય છોડીને ભાગી જવું તે ભક્તિ નથી. પોતાના કર્તવ્યનું પાલન કરતા કરતા ભગવાનનું સ્મરણ કરવું, તેના સચ્ચાઈને માર્ગ ચાલવું, એ જ સાચી ભક્તિ છે. ઘરનો કે જવાબદારીનો ત્યાગ કરવો એ ભક્તિ નથી. તો તારા માનસિક વિકારોનો ત્યાગ કર.
એનાથી જ ભગવાન પ્રસન્ન થશે એટલે તું ઘેરે પાછો જા. સંત એકનાથના માર્મિક પ્રવચનોથી તે માણસનું જ્ઞાન દૂર થઈ ગયું અને ઘેરે પાછો ફરી ગયો. હવે તેને જીવન તથા ભક્તિનો સાચો મર્મ સમજાઈ ગયો હતો. ઘેરે પાછા આવીને પોતાના પરિવાર તથા સમાજ પ્રત્યેના કર્તવ્યોનું પાલન કરવાની સાથે સાથે ભગવાનની ભક્તિ કરવા લાગ્યો અને અંતે સદગતિનો અધિકારી બન્યો. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.